અલી તારા માં મીઠું ઓછું હશે, અમારા માં નહીં. અશોક માં મીઠું કા વધારે છે? માફી માડી, પણ કોણ હું? એ કોણ હું? માડી મિશ્રી વહી ગઈ, એમાં આ બધું થોડુંક. હા હા, આપડે તો એમાં જ ધ્યાન આપો, કામમાં ધ્યાન જ નહીં આપવાનું. હાલે મારે નથી ખાવું શાક. માડી ભાભીએ તમારું ભાવતું મેથી બટેટાનું શાક બનાવ્યું છે, હું લઈ આવું. મેથી બટેટા? હા, તમારું ભાવતું શાક છે. હું લઈ આવું છું માડી. શેની માટે? ભાભી માડી જમવા બેઠા છે તો થોડુંક શાક. તો કેમ ને કે રોટલી અને ગોળ ખાઈ લે, હું કોઈ શાક નથી આપવાની. અને આમે એમના દીકરાએ જ આ બધા નિયમ બનાવ્યા છે ને, કે કોઈનું કઈ લેવાનું નહીં, દેવાનું નહીં. તો પછી પાળો એ નિયમ ને. ભાભી શું બોલો છો તમે? આમ તો આખો થી એક થવાની વાત કરતા હો છો, અને અત્યારે આમ બોલો છો? હા, પણ આવું કહેવાનો વારો ક્યારે આવ્યો? આપણે બધા જુદા થયા એટલે જ ને. જો સાથે રહેવાનું સુખ જોઈતું હોય ને, તો સાથે રહેવાની તકલીફો પણ ભોગવવી પડે. પણ રહેવા દે, અહીંયા કોઈને એ વાત સમજાવવાની નથી. જો શાકમાં પડેલું વધારાનું મીઠું મોઢામાં ચચરાટ કરી જાય ને, તો માણસનો સ્વભાવ પણ ઘણી તકલીફો આપે. પણ શું કરવાનું, અહીંયા તો બધું ચાલે જ છે, જેમ છે એમ. રહેવા દો. હશે ભાભી, પણ અત્યારે એક વાડકો તો આપી દો શાક. પતી ગયું શાક પલક. કોણે કહ્યું તું તને દોઢ ડાયા થવાનું? હું કેમ ગઈ હતી શાક બાકવા? હાટું કપાવી દીધું મારું નાક, રાજી થઈ? હવે માફી માડી. તેલ પીવા ગઈ તારી માફી. જા તેને મારા હાટું બીજું શાક બનાવ. માડી રોટલી સાથે ઘી અને ગોળ દઈ દઉં. એ ગોળ ને ઘી છે ને તારી પાસે, રાખ. બીજું શાક બનાવ મારા હાટું. ખબર પડે જરા કે વાતને સમજે એટલે મેં આવું કર્યું. બાકી આપણા માડી છે, એમની સાથે ક્યારે આવું ના કરે. ભાભી આમાં કઈ ખોટું લગાડવાની જરૂર નથી, માડી તો છે ને આજ લાગણી છે. આડી ને ભાભી, આ હંધાઈમાં જો કોઈ સૌથી વધારે પીસાતું હોય ને તો એ છે પલક ભાત. જુઓ ને તમે, ના આ પાર ના પેલી પાર શું હાલત થતી હશે. સાચી વાત છે ને સિકતા, મને બિચારા માટે બહુ દયા આવે. ને ગાડી ખાલી પલક ભાભી નહીં, તોરલ ભાભી પણ એટલા જ પીસાય છે. જો ને ઘરે એકલું જમવું ના પડે એટલે છે ઘરેથી અહીંયા આવે છે આપણી ભેગું જમવા માટે. ઉદ્યોગમાં સમય પસાર કરે છે, શું કામ? બસ ખાલી ઘર ખાવા દોડે નહીં એટલે. હા હું સમજી ગઈ. ના કાળી ના, તું નથી સમજી. અરે હું સમજી ગઈ.
નથી સમજી કાઢી. જો તું સમજી હોય તો હંધાઈમાંથી બહાર નીકળવાનો રસ્તો કાઢ. રસિક છે, મારે રસ્તો નથી કાઢવો. જે ચાલે છે એમ ચાલવા દો, હું એમાં ખુશ છું. ને ભાભી, હું એ જ કહું છું, અત્યાર પૂરતું જે કઈ હાલે છે ને એ હાલવા દો. હા, એટલે હંધો હારું થઈ જાય. હા, હવે તમે એકબીજાની હામું હું જુઓ છો? રોટલા ભૂખ્યા થયા છે, હાલો લાવો. ના ના, હું પીરસું છું. સાંજ થઈ ગઈ, સવારના મેસેજ હતો, પછી ફોન પણ ઉપાડ્યો નહીં. હજી સુધી એનો ફોન નથી આવ્યો, નથી કોઈ મેસેજ. રમે છે આ, આ સ્ત્રી મારી લાગણીઓ સાથે રમે છે. હદ વટાવી છે આને. હેલો, શું ઈચ્છા છે? એ કહેવા માટે જ હું તને સવારથી ફોન લગાડવાની કોશિશ કરતો હતો, પણ તું ફોન નહોતી ઉપાડતી. સોરી, એ હું કહીશ નહીં. હા, એના બે કારણો છે. સરલા જીવાણીને સોરી કહેવાની આદત નથી, ને બીજું, તારો દીકરો કેવલ એ મને સોરી બોલવા દેશે નહીં. અરે હા, કેવલનું તને ખબર છે, મારા સિવાય એને બીજું કઈ જોઈએ જ નહીં. અરે, મને મને ક્યાં જવા જ ન દે. એની દુનિયા કો તો દુનિયા, ને જગત કો તો જગત, બધું હું છું. કેવલને મળવું છે મારે પહેલા. અચ્છા, શેને માટે? ખાતરી કરવા માટે. એમ, ખાતરી કરવી છે તારે? ઠીક છે, રાત્રે 9 વાગે આવી જજે. પણ હા, જગ્યા હું તને પછી જણાવીશ. તે બરાબર સાંભળ્યું નહીં. તને નથી મળવું, મારે કેવલને મળવું છે. હા હા, તો મળી લે, કરી લે ખાતરી, એટલે મારો છુટકારો થાય. કેવલ હોય તો હું છૂટું, ને ન હોય તો તું છૂટે.